આજ રોજ હળવદ શહેર ખાતે મોદીની ગેરંટીનો રથ આવી ગયો છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે 2047 સુધીમાં ભારત દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું અને એના માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ મોરબી શહેર ખાતે આજે અનેક પ્રકારની યોજનાઓ લઈને જે હળવદના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને લાભ આપવા માટે અહીં આવી ગયો છે અને આજે અનેક પ્રકારના આયુષ્માન કાર્ડ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, એમ અનેક પ્રકારના લાભો હળવદ શહેરના લોકોને મળે એના માટે સાથે સાથે સેવા સેતુનો કાર્યક્રમ પણ અહીં યોજાઈ રહ્યો છે. અને આ કાર્યક્રમમાં મારી સાથે માનનીય લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમરા, માનનીય રણછોડભાઈ દલવાડી અને પૂર્વ ધારાસભ્ય શ્રી પુરુષોત્તમભાઈ સાબરિયા અને અનેક સરકારી અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જોડાયેલા છે. એટલે હું આજે હળવદની પ્રજાને નમ્ર વિનંતી કરું છું કે આ જે રથ આવ્યો છે એનો લોકો મહત્તમ લાભ લે અને કોઈ પણ સરકારની યોજનાથી કોઈ વ્યક્તિ આજે વંચિત ના રહી જાય. એટલે આપ સૌને નમ્ર વિનંતી કે આપ જરૂરથી અહીંયા રજીસ્ટ્રેશન કરાવો એ હું આપને સૌને. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે હળવદ મુકામે આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી મુંજપરા સાહેબના અધ્યક્ષસ્થાને આજે આ કાર્યક્રમ થયો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે કે એક પણ માણસ વિકાસથી વંચિત ન રહી જાય, સર્વસ્પર્શી વિકાસ થાય એટલે 100% દરેક માણસ સુધી સરકારની બધી યોજનાના લાભ પહોંચે એ આ સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે. અને એના માધ્યમથી છેલ્લા 10 વર્ષમાં 13.5 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર ઉપાડ્યા, તો 2047 સુધીમાં પૂર્ણ વિકસિત ભારત બને એ આનું લક્ષ્ય છે. એટલે હું સર્વ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સૌ વહીવટી તંત્ર અને ખાસ લોકશાહીની ચોથી જાગીર મીડિયા તંત્ર, એમને ભૂતકાળમાં પણ સ્વચ્છતા ભારતથી લઈને દરેક જગ્યાએ મીડિયાએ યોગદાન આપ્યું છે એટલે આપણે સૌ સાથે મળી અને હજી પણ જે વંચિત છે એ વંચિત સાથે આપણે આ વિકાસને, વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જોડી અને સર્વને લાભાવિત કરી અને સર્વ મિત્રોએ સાથે રહી અને આજનો કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન કર્યો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે રથ હળવદ નગરપાલિકા વિસ્તારમાં પહોંચ્યો હતો. આ રથનું સ્વાગત વિસ્તારના લોકસભા સંસદ ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ, વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી તેમજ અન્ય શહેરના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રથ નગરપાલિકા ખાતે પધાર્યો તે અંતર્ગત અહીં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ યોજનાઓનો વ્યાપ વધે તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને સ્ટેજ ઉપરથી લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.